ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ધૂમ ચર્ચાઓ દેશમાં ચાલી રહી છે. ગુજરાત સરકારના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે પણ માંગ કરી છે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા. ગુરુવારે વલ્લભીપુરના તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયનું વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. ગામમાં કામધેનુનું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવારે ઢોલ શરણાઈના સુર સાથે ગૌમાતાની અંતિમયાત્રા પ્રયોજી હતી. વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામના રહેવાસી અજીતસિંહ અમરસિંહ મોરીએ એક દાયકા કરતા વધુ સમયથી એક ગાયના સંરક્ષક હતા. પરિવારના સભ્યની સાથે હળીમળી ગયેલી ગાય છેલ્લા 10 વર્ષોથી વિયાણની ન હોવા છતાં નિયમિતપણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામ સમસ્તમાં આ ગાય કામધેનુના ઉપનામે ખ્યાતિ પ્રાપ્ત હતી. વધતી વયને લઈને ગુરુવારે આ કામધેનુએ દેહત્યાગ કરતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. ગાયના સંરક્ષક એવા અજીતસિંહ મોરીએ આ દુઃખદ ક્ષણે જણાવ્યું હતું કે અમારા પરિવાર માટે આ ગાય માતા સાચા અર્થમાં કામધેનુ હતી, જેના સાનિધ્યમાં અમો સુખી સંપન્ન થયા છીએ. 10 વર્ષથી વગર વિયાને આ કામધેનુ દૂધ આપતી હોવાથી સ્થાનિકોમાં પણ ભારે અચરજ સાથે આસ્થાભાવ જાગૃત થયો હતો. આવી ગૌ માતાના નિધનથી ગ્રામીણો શોકાતુર બન્યા હતા. સ્વજનની અંતિમયાત્રાની માફક જ ગાયની અંતિમયાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોર્ટ દ્વારા ગૌ સંરક્ષણને લઈને સરકારને આડે હાથ લેવામાં આવી છે. ગાય રાષ્ટ્રીય પશુ હોવાની વિભાવનાને બળવત્તર બનાવવાના પ્રયાસોને આનાથી વેગ મળ્યો છે. ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ સદીઓથી ચાલ્યું આવતું હોય, દરેક ધર્મના લોકોએ ગૌ વંશનું સંરક્ષણ કરવું જોઈએ તેવી કોર્ટની ટિપ્પણી બાદ દેશમાં ગૌ સુરક્ષાને લઈને વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે તોતણીયાળા ગામની આ ઘટના ગ્રામીણ ક્ષેત્રમાં ગૌ વંશનું અધકેરું મહત્વ દર્શાવી જાય છે. દૂધ આપે છે, આજ એમનું મૃત્યુ થયેલ છે તો તેમને વિધિ માટે અહીંયા પધારેલ છે. અમને એમને દફન વિધિ છે એ અત્યારે થઈ રહી છે.